सूरत મહાનગરપાલિકામાં આજે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેશ ભંડેરી વિરોધ પક્ષના નેતા બન્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27 સીટો પર જલવંત વિજય મેળવનાર આમ આદમી પાર્ટી વિરોધ પક્ષ નેતા બનાવવા હકદાર બની છે. ત્યારે આજે પાર્ટી દ્વારા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. આજે પાલ ખાતે આવેલ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આજે સામાન્ય સભા મળી હતી. આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરે વિરોધ પક્ષ નેતા તરીકે ધર્મેશ ભંડેરી, ઉપનેતા તરીકે ડોક્ટર કિશોર રૂપારેલિયા અને દંડક તરીકે ભાવનાબેન સોલંકીની નિમણૂક કરવામાં આવી હતી. એબી ન્યૂઝ ચેનલની ટીમ દ્વારા વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી સાથે વાતચીત કરી તેમની રણનીતિ જાણી હતી. હું ધર્મેશ ભંડેરી આજનો દિવસ દાંડી યાત્રાના પ્રારંભનો પરમ પાવન દિવસ પૂજ્ય બાપુને તેમજ આ દેશ માટે આઝાદી લેવા માટે દેશમાં સાચા સ્વરાજની સ્થાપના માટે અને દેશમાં મજબૂત લોકતંત્ર જનતંત્રની સ્થાપના માટે જે લોકો શહીદ થયા તેમણે પોતાના દેહની કુરબાની આપી એ તમામ સ્વતંત્રતા સૈનિકોને સેનાનીઓને હું વંદન કરું છું. શિક્ષણ આરોગ્ય અને જનહિતની આદર્શ રાજનીતિની શુભ શરૂઆત કરનાર આમ આદમી પાર્ટી જેણે પોતાની છાપ ઈમાનદાર આમ આદમી પાર્ટી બનાવી છે એ આમ આદમી પાર્ટીએ મારા જેવા એકદમ સામાન્ય ઘરના સામાન્ય નવયુવાનને સુરત મહાનગરપાલિકામાં વિપક્ષના પ્રતિનિધિ તરીકેની જે જવાબદારી સોંપી છે એ જવાબદારી બદલ હું સુરતની જનતાનો આમ આદમી પાર્ટી શીર્ષ નેતૃત્વનો તમામ ક્રાંતિકારી કાર્યકર્તાઓનો તેમજ મારા તમામ સાથી નગરસેવકોનો અંતઃકરણપૂર્વક સાદર હાર્દિક આભાર વ્યક્ત કરું છું. સુરત મહાનગરપાલિકાનું એક સૂત્ર છે, બહુજન હિતાય બહુજન સુખાય. આ સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે જે કાંઈ પણ કરવું પડશે, સુરત શહેરની જનતાના તમામ પ્રશ્નો તમામ સમસ્યાઓના નિવારણ માટે જે કાંઈ પણ કરવું પડશે, સદનની અંદર કરવું પડશે તો સદનની અંદર અને સદનની બહાર કરવું પડશે તો સદનની બહાર, સંઘર્ષ કરીને કરવું પડશે તો સંઘર્ષ કરીને, સકારાત્મક રાજનીતિ દ્વારા આ જનતાના તમામ પ્રશ્નોના સમાધાન માટે અમે હંમેશા લડત આપતા રહીશું અને તમામ સમસ્યાઓનું નિવારણ અમે લાવીશું.